નીચેની વાસ્તવિક સંખ્યાઓમાંથી કઈ સંખ્યા અસમય છે અસમય અર્થ છે કે જે સમય નથી એટલે કે એવી સંખ્યા જેને તમે બે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી ન શકો તો ચાલો જોઈએ કઈ કઈ સંખ્યાઓ છે પહેલી સંખ્યા છે વર્ગમૂળ આઠ ના છેદમાં બે તમે જો એવી કોઈ સંખ્યાનું વર્ગમૂળ કરો જે પૂર્ણ વર્ગ નથી તો તે અસમય જ હોય અને તે અસમય સંખ્યાને તમે કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરો કે ભાગાકાર કરો તમને અસમય સંખ્યા જ મળે માટે આઠ નું વર્ગમૂળ એ અસમય સંખ્યા છે અને તેને બે સાથે ભાગાકાર કરો તો પણ તે અસમય જ રહે આમ આ સંખ્યા સમય નથી બીજા શબ્દોમાં કહીએ તો તે અસમય છે હવે છે પાઈ ત્રણ પોઈન્ટ એક ચાર એક પાંચ નવ અનંત સુધી તે આગળ વધતું જ રહેશે તે પણ પુનરાવર્તન થયા વગર આમ આ પણ અસમય સંખ્યા છે કદાચ બધી જ અસમય સંખ્યાઓમાંથી સૌથી જાણીતી સંખ્યા એટલે તેને હું તરીકે પણ લખી શકું આમ પાંચ શૂન્ય પોઈન્ટ ત્રણસો પચીસ તે ત્રણસો પચીસ ના છેદમાં એક હજાર જેવી જ થશે આમ તેને હું સ્પષ્ટપણે બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકું છું આમ તે છે તે જ રીતે અહીં લખીએ પાંચના છે તેઓ અહી છે સાત પોઈન્ટ સાત 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 અને તે આગળ વધતી જ રહેશે અહીં જે ટપકા છે તે દર્શાવે છે કે તે આગળ વધતી જ રહેશે અથવા સાત પોઈન્ટ સાત લખીને બીજા સાત પર એક લીટી મૂકીને પણ દર્શાવી શકાય હવે જો કોઈ પુનરાવર્તિત સંખ્યા હોય બીજા વિડીયોમાં આપણે તેને અપૂર્ણાંકમાં ફેરવતા પણ શીખીશું આમ પુનરાવર્તિત દશાંક સંખ્યા તે પણ બે પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય જેમ કે એકના છેદમાં ત્રણ બરાબર શૂન્ય પોઈન્ટ ત્રણ 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 અનંત સુધી અથવા આ રીતે પણ લખાય ત્રણ ઉપર લીટી આ સંખ્યા માટે પણ તેમ કરી શકાય પરંતુ તેની ગણતરી અહીં નહીં બતાવીએ પણ તેને સમય સંખ્યા કહી શકાય આમ તે નથી આઠ પૂર્ણાંક એકના છેદ માં બે તેને આ રીતે પણ લખી શકાય સત્તરના છેદમાં બે આમ તે પણ સ્પષ્ટ રૂપે સમય છે માટે આ પહેલી બે સંખ્યાઓ જ અહીં અસમય છે